વાત કરીએ સુરતની તો સુરતમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં બે સંતાનોની માતા અને ડિવોર્સ મહિલાએ જીમ ટ્રેનર સામે પોતાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાની તેમજ આરોપીની પત્નીએ માર મારી હોવાની ફરિયાદમાં નોંધાવી છે. ત્યારે ફરિયાદના આધારે હાલમાં પોલીસ દ્વારા જીમ ટ્રેનર અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસમાં ધરવામાં આવી છે. ત્યારે ફરિયાદમાં ભોગબંડાર મહિલાએ જીમ ટ્રેનર પર આરોપ લગાવ્યો છે કે તે જીમમાં જતી હતી, તે દરમિયાન જીમ ટ્રેનર અને તેની વચ્ચે દોસ્તી પણ થઈ હતી અને ત્યારબાદ જીમ ટ્રેનરે તેને પ્રેમજાળમાં ફસાવીને તેના ઘરે રાખીને દુષ્કર્મ આચર્યું હતું અને જીમ ટ્રેનરની પત્નીએ તેને માર માર્યો હતો. સુરત સિટી સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 24 જૂનના રોજ 376/2/277 294 ખ અને 114 હેઠળ એક ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે. આ ફરિયાદમાં જે આરોપી છે કૌશર અલી સબ્બીર અલી કુબાવાલા, એ પોતાનું એક્સ્ટ્રીમ ફિટનેસ નામે જીમ ચલાવતા હતા. ફરિયાદી એમના ત્યાં આગળ જીમ માટે જતા હતા અને એમના પર્સનલ ટ્રેનર તરીકે આરોપી કામ કરી રહ્યા હતા, જેના કારણે એમની સાથે સંબંધો વધ્યા અને આ સંબંધોના કારણે થઈ અને 22 એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં એમણે અવારનવાર એમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા, એમને લગ્નની લાલચ આપી. લગ્નની લાલચ આપવાના કારણે જૂન 2022માં જ તે ફરિયાદીએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા અને નવેમ્બર 2022થી ફરિયાદી જે એક્યુઝ છે કૌશર અલી કુબાવાલા એમના ઘરે જ એમની સાથે જ રહેતા હતા. લગ્નની આ લાલચ આપ્યા બાદ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ પણ જે આરોપી છે એણે ફરિયાદી સાથે લગ્ન ન કર્યા અને બાદમાં એને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો શરૂ કર્યો, જેના કારણે ફરિયાદીએ ફરિયાદ રજીસ્ટર કરાવેલી છે. હાલે આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવેલા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. વાત કરીએ મહેસાણા, તો મહેસાણા જિલ્લા RTO કચેરી ખાતે BSNL ના ઇન્ટરનેટ કનેક્શનમાં 2 દિવસથી ખામી સર્જાઈ હોવાથી